હાલો ફ્રેન્ડ્સ જાગૃતિ સ્વેચ ફૂડમાં તમારું સ્વાગત છે હું છું જાગૃતિ ભટ્ટ આજે આપણે બનાવશું પાપડીનું શાક બહુ જ સ્વાદિષ્ટ અને એકદમ સરળ રીતે બનાવશું અને ઓછા મસાલા સાથે તો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા પાપડીને આપણે સરખી રીતે સાફ કરી લીધી છે આદુ ટમેટા મરચાં લીંબુ મીઠું તેલ આપણે અહીંયા રાય જીરું અને લાલ મરચું પાવડર ધાણાજીરું હળદર હિંગ સિંગદાણાને ક્રશ કરીને લીધા છે અને ખાંડ તો આવો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ ઓલરેડી ગેસ ઉપર આપણે કડાઈ રાખી દીધી એમાં એક મોટા ચમચા જેટલું તેલ નાખ્યું તેલ આપણું ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખી દીધા રાઈ અને જીરું આપણા સરસ ફૂટવાના ચાલુ થઈ જાય એટલે આપણે એની અંદર હિંગ નાખીશું તો જો આ હિંગ નાખી દીધી હવે આપણે એની અંદર ટમેટા આદુ મરચાં આપણે જે સુધારીને લીધા છે એ નાખી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમને મીડિયમ હાઈ રાખીશું ફ્રેન્ડ્સ તો આ ટમેટાને આપણે મિક્સ કરી લીધા હવે આપણે એની અંદર મસાલા કરીશું તો અહીંયા લાલ મરચું હળદર ધાણાજીરું અને આપણે એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને આ બધા મસાલાને બરાબર મિક્સ કરી લેશું તો હવે આ બધા મસાલા આપણે મિક્સ કરી લીધા ટમેટા આપણા થોડાક સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એની અંદર જે આપણે પાપડી લીધી છે એ પાપડી નાખીશું અને એને બરાબર મિક્સ કરી લેશું ગેસની ફ્લેમને મીડિયમ હાઈ રાખશું અને આપણે પાપડીને આ જ રીતે હલાવતા હલાવતા થવા દઈશું ઢાંકીને તો જોવા પાપડી છે આપણી થોડીક ચડી ગઈ છે આ રીતે એને હલાવતા હલાવતા વચ્ચે વચ્ચે આપણે ચેક કરીશું સરખી આપણી પાપડી ચડી જાય સરસ ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો તમે જોઈ શકો છો પાપડી આપણી થોડીક ગળેલી અને એકદમ સરસ ચડી ગઈ હોય એવી દેખાય છે હવે આપણે એની અંદર ખાંડ નાખી દઈશું આપણે જે શિંગદાણાનો પાવડર લીધો છે એ નાખી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર લીંબુનો રસ નાખીશું અને એને બરાબર મિક્સ કરી લેશું તો આ બધા મસાલા સરખા મિક્સ થઈ જાય પછી આપણે એને એને ઢાંકી અને થોડીવાર સીઝવા દઈશું જેથી કરીને મસાલાનો ટેસ્ટ સરસ બેસી જાય શાકમાં અને પછી આપણે એને ગરમા ગરમ જ સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ બનાવો ને તમારા અનુભવો અમને જાગૃતિ શેર કરો બતાવો કેવી લાગી તમને રેસીપી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મળીએ આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ